છે બાળકો, મજામાં? આપણે એકવીસ થી ત્રીસ નું લેખન સરસ કરી લીધું, પણ એકવાર લખ્યું હજી બીજી વાર લખશું તો સરસ સાંભળી જશે. તમે તમારી બુકમાં એકવીસ થી ત્રીસ નું લેખન કરી નાખ્યું હશે ને. ચાલો આજે આપણે એકવીસ થી ત્રીસ નું લેખન નું ફરી વાર એકવાર પુનરાવર્તન કરીશું. જુઓ બાળકો, અહીંયા આ બોર્ડમાં એકવીસ થી ત્રીસ લખેલા છે. આખી લાઈન મેં લખીશ ને, આપણે એકવાર બોલીશું. બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાછળે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે મીંડે ત્રીસ. હવે આ ખાના ખાલી છે, તેમાં આપણે બોલશું અને લખશું પણ. બગડે એકડે એકવીસ, તો આપણે અહીંયા બગડે એકડે એકવીસ બોલશું ને લખશું. બગડે એકડે એકવીસ, પછી બીજી રીત પણ આપણે બોલતા શીખવું પડશે. બગડે એકડે એકવીસ તો આપણે બોલીએ છીએ, પણ બીજી રીતે કઈ રીતે બોલશું? તો વીસ ને એકવીસ કેમ બોલવાનું? વીસ ને એકવીસ, વીસ ને એકવીસ, એવી રીતે આપણે બોલતા જશું ને લખતા જશું. હવે બે બગડા બાવીસ, બે બગડા બાવીસ, વીસ ને બે બાવીસ, વીસ ને બે બાવીસ, આવી રીતે. પછી બાવીસ પછી શું આવશે? બગડે તગડે ત્રેવીસ, તો આપણે બગડે તગડે ત્રેવીસ બોલશું. બગડે તગડે ત્રેવીસ, બગડે તગડે ત્રેવીસ, પછી વીસ ને ત્રણ ત્રેવીસ, ત્રેવીસ પછી શું આવશે? ચોવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે ચોગડે ચોવીસ, વીસ ને ચાર ચોવીસ. બે રીતે આપણે બોલશું, વીસ ને ચાર ચોવીસ, ચોવીસ પછી કેટલા આવશે? બગડે પાછળે પચીસ, તો આપણે બગડે પાછળે પચીસ બોલશું અને લખશું. બગડે પાછળે પચીસ, વીસ ને પાંચ પચીસ, વીસ ને પાંચ પચીસ, પછી પચીસ પછી કેટલા આવ્યા? બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ, વીસ ને છ છવ્વીસ, વીસ ને છ છવ્વીસ, છવ્વીસ પછી આવે બગડે સાતડે સત્યાવીસ, તો બગડે સાતડે સત્યાવીસ, વીસ ને સાત સત્યાવીસ, વીસ ને સાત સત્યાવીસ, સત્યાવીસ પછી બગડે આઠડે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, વીસ ને આઠ અઠ્યાવીસ, વીસ ને આઠ અઠ્યાવીસ, અઠ્યાવીસ પછી બગડે નવડે ઓગણત્રીસ, તો આપણે બોલશું બગડે નવડે ઓગણત્રીસ, વીસ અને નવ ઓગણત્રીસ, વીસ ને નવ ઓગણત્રીસ, પછી તગડે મીંડે ત્રીસ, તગડે મીંડે ત્રીસ, પછી શું બોલશું? વીસ ને દસ